ગ્રોસ્ટારમાં ગ્રોસ્ટાર એજીમાં આપનું સ્વાગત છે. આજે વૈજ્ઞાનિક ઉપકરણના નામ અને ઉપયોગ બાબતે શીખશું. તમે નામ તો સાંભળ્યા હશે, વાંચ્યા હશે, પણ તે કેવા દેખાય છે તે આપણે પિક્ચર દ્વારા સમજશું. તો શરૂ કરીએ. એમીમીટર સર્કિટમાં રહેલ વીજ પ્રવાહ માપવા માટેનું ઉપકરણ. હાઇડ્રોમીટર અથવા એરિયોમીટર પ્રવાહીમાં રહેલું ખાસ ગુરુત્વાકર્ષણ બળ માપવા માટે. ફોથોમીટર સમુદ્રની ઊંડાઈ માપવા માટે ખાસ સ્ટીમ્બર બોટમાં ઉપયોગ થાય છે. વિસ્કોમીટર દ્રવ્યની સાંદ્રતા જાણવા માટે પ્રવાહીનું વૈભવ અને સ્થિતિ. સ્પેક્ટ્રોમીટર પ્રકાશની તરંગ લંબાઈ માપવા માટે. પાયરોમીટર દૂરથી પદાર્થ વસ્તુનું તાપમાન જાણવા માટે. લેક્ટોમીટર દૂધની વિશેષ ઘનતા માપવા માટે. ડેરી ફાર્મ અથવા જે મિલ્કની ફેક્ટરી ત્યાં આનો ઉપયોગ થાય છે. બેરોમીટર વાતાવરણમાં દબાણમાં થતા પરિવર્તન માપવા માટે. હવામાન ખાતું આનો ઉપયોગ કરે છે. સિસ્મોગ્રાફ ધરતીકંપની તીવ્રતા માપવા માટે. ધરતીકંપ કેટલા સ્કેલનો આવેલો છે, 6.5, 6, તેની પર ત્યાં મશીન દ્વારા જાણવામાં મળે છે. આ સિસ્મોગ્રામ મશીન. એલ્ટિમીટર ઉડતા વિમાન એરક્રાફ્ટની ઊંચાઈ માપવા માટે, ખાસ કરીને સ્કાય ડાઈવર, પેરાગ્લાઇડર, વિમાન વગેરેમાં ઉપયોગ થાય છે. અને પેરાશૂટ છોડવા માટે, ક્યારે એને છૂટો મૂકો પેરાશૂટને, તે જાણવા માટે એલ્ટિમીટરનો ઉપયોગ થાય છે. અને વિમાન ખાસ તો 35 થી 42,000 ફીટમાં કમર્શિયલ વિમાન ઉડે છે. એ સમયમાં ફ્યુઅલનું બળતણ ઓછું ખર્ચ થાય છે, એના સમયે એ માટે આ લોકો 35 થી 42,000 ફૂટમાં ફીટની વચારે કમર્શિયલ વાહન એરક્રાફ્ટ ઉડાડે છે. ઓડિયોમીટર ધ્વનિની તીવ્રતા માપવા માટે, ડેસિબલ ધ્વનિ પ્રદૂષણ બાબતે. ગ્રેવીમીટર પૃથ્વીના જમીન પર ગુરુત્વાકર્ષણ માપવા માટે, ખાસ મેટ્રોલોજી, સિસ્મોલોજી અને પેટ્રોલિયમ વિભાગ દ્વારા ઉપયોગ થાય છે. કાર્ડિયોગ્રામ હૃદયની ગતિના ધબકારા જાણવા માટે, મૂવી પિક્ચરમાં જોયું હશે. ગાયરોસ્કોપ પૃથ્વીની ભ્રમણની અસર દર્શાવતું ઉપકરણ. સ્પિગ્મોમેનોમીટર લોહીનું દબાણ માપવા માટે, લો બ્લડ પ્રેશર, હાઈ બ્લડ પ્રેશર, જ્યારે પણ દવાખાને જાઓ તો આ સ્પિગ્મોમેનોમીટર જોવા મળશે. ઓડોમીટર અથવા માઇલોમીટર વાહનને કાપેલા અંતર માપવા માટે, કિલોમીટર. અને સ્પીડોમીટર વાહનની ગતિ જાણવા માટે, આ સ્પીડોમીટર. ઓડોમીટર. માઇક્રોસ્કોપ અતિસૂક્ષ્મ વસ્તુ જીવને જોવા માટે, ખાસ કરીને જીવાણુ, વાયરસ, બેક્ટેરિયા વગેરે પેથોલોજી લેબોરેટરીમાં જોવામાં ઉપયોગ થાય છે. મેનોમીટર ગ્રેસ પ્રવાહીનું દબાણ જાણવા માટે. પેરિસ્કોપ પાણી અંદર રહીને પાણીના ઉપરના દ્રશ્યો જોવા માટે સબમરીનમાં ઉપયોગ થાય છે. કેલિડોસ્કોપ જેના દ્વારા અંદરની આકૃતિ અલગ અલગ પ્રકારની દેખાય છે, મિરર હોય છે અંદર 3. ટેકોમીટર એક એવું ઉપકરણ જેની ડિસ્ક સાફ કે મોટર સાથે મશીન સાથે જોડેલું હોય, જે મોટરની પરિભ્રમણ ગતિ બતાવે છે, ખાસ વાહનોમાં જોવા મળે છે. આ રેડિયોમીટર જે પ્રકાશની વિકિરણનું માપન કરે છે, જેવા ઇન્ફ્રારેડ વિકિરણ વગેરે. મેગાફોન અવાજને મોટો બનાવી દૂર સુધી મોકલવા માટે. ગ્રામોફોન રેકર્ડ ઉપરથી અસર અવાજ સંભળાતું ઉપકરણ. થર્મોગ્રાફ દિવસના તાપમાનની અસર દર્શાવતું ઉપકરણ. ટ્રાન્સમીટર સિગ્નલ જે રેડિયો, ટેલિવિઝન, રેડિયો એન્ટેના પર મોકલવા માટે. ગેલ્વેનોમીટર વિદ્યુત પ્રવાહનું અસ્તિત્વ દિશા જાણવા માટે. ઇલેક્ટ્રોસ્કોપ પદાર્થનો વિદ્યુત ભાર દર્શાવવા માટે ટેલિસ્કોપ દૂરનું દ્રશ્ય વસ્તુ નજીક જોવા માટે ફરવાના સ્થળોએ આ જોવા મળશે તમને રેડિયો ટેલિસ્કોપ અવકાશમાંથી આવતા રેડિયો સિગ્નલ અવાજને ઝીલતું સાધન ઓપ્ટોફોન અંધ વ્યક્તિ છાપેલું પુસ્તક વાંચી શકે તેવું ઉપકરણ વોલ્ટમીટર ઓહમીટર મલ્ટીમીટર વીજળીનું દબાણ માપવા માટે ઉપકરણ ક્રોનોમીટર સમય માપક મેગ્નેટોમીટર અથવા ટેલ્સામીટર ચુંબકીય ક્ષેત્રનું માપ કરવા માટે ઉપકરણ હાઇગ્રોમીટર હવામાં રહેલ ભેજને માપવાનું સાધન સ્ટેથોસ્કોપ હૃદયના ધબકારા સાંભળવા વપરાતું સાધન એન્ડોસ્કોપ શરીરના અંદરના ભાગને જોવાનું સાધન ડિક્ટાફોન એક એવું ઉપકરણ જે સ્પીચ ભાષણને રેકોર્ડ કરે છે પછી સાંભળી શકાય તેના દ્વારા છાપી શકાય તેવું યંત્ર ઓપ્ટોમીટર દ્રષ્ટિ ક્ષમતા માપક આંખની જોવાની શક્તિ હાલમાં અત્યારે ફોરોપ્ટરનો ઉપયોગ થાય છે કેથેટોમીટર ઊંચાઈને લેવલ નક્કી કરવા માટે કેસ્કોગ્રાફ છોડ ઝાડની વિકાસ ગ્રોથ માપવા માટે જગદીશચંદ્ર બોઝે આ શોધેલ છે આપણા ભારતીય વૈજ્ઞાનિક થિયોડોલાઇટ આડાને ઊભા ખૂણાને માપવા માટેનું ચોકસાઈ સાધન છે ખાસ કરીને મકાન રોડ વીનો સર્વે માપણી કરવામાં ઉપયોગ થાય છે જ્યારે પણ તમે રોડની સાઈડ જોશો ત્યારે આ તમને જોવા મળશે ત્યારે થિયોડોલાઇટ યાદ રાખશો ગ્રાવીમીટર ખૂબ જ નીચા તાપમાનને માપવા માટે મેગમીટર એરક્રાફ્ટની પીટો સિસ્ટમ ફ્લાઇટ ઇન્સ્ટ્રુમેન્ટ છે જે અવાજની ગતિ કેટલી ઝડપથી વિમાન ઉડી રહ્યું છે તે જાણવા માટે કેટલા મેકની ઝડપ છે ફાઇટર વિમાનની એ મેક પરથી ખબર પડે ઓટોસ્કોપ આ એક મેડિકલ ડિવાઇસ છે જે કાનના પડદા જોવા માટે ઉપયોગ થાય છે પેરાઇલો મીટર સીમાબીમ 100 કિલોમીટર માપવા માટે એક સાધન છે રેડિયેશન કેટલું છે તે માપવા માટેનું સાધન થર્મોમીટર તાપમાન માપે શરીરનું તાપમાન જાણવા માટે જૂના જમાનાનું થિયોડોલાઇટ જમીન ઊંચાઈ માપવા માટે બોરોસ્કોપ એક ઓપ્ટિકલ સાધન છે એક છેડેથી આંખથી જોવાનું અને વચ્ચે ટ્યુબલાઇટ હોય અને બીજો છેડો જે વસ્તુની અંદર જોવાનો હોય તે માટે ઉપયોગ થાય છે વિડિયોસ્કોપ જેમાં ડિસ્પ્લે યુનિટ હોય છે ઓસિલોસ્કોપ આ એક ઇલેક્ટ્રોનિક વોલ્ટેજ માપવાનું સાધન છે ફિનાકિસ્ટીસ્કોપ આ એક કાગળ પર બનાવેલ છે એનિમેશન ચાલતું ચિત્ર લાગે મેટ્રોનોમ આ ઉપયોગ મ્યુઝિશિયન કરે છે એક મિનિટમાં કેટલી બીટ રાખવી જેથી પ્રેક્ટિસ માટે ઉપયોગ થાય છે બીટ્સ પર મિનિટ થેન્ક યુ